berbeda menjadi itu alih dengan Joni juga. Satu bisa mau. Pak Muhammad Sahar sudah sedang di sini berdasarkan itu. Sobat sekali ini sobat itu sobat sih itu apalagi serba lagi nyana itu temanya sanskrit mau slok sih pruthiyam prani ratnani jalam param subhasitam pruthvi par pran ratnani jal an anana subhasitam જે ત્રીજું રત્ન તરીકે અન્ન સુભાષિત માનવામાં આવે છે જેમ માણસને ખોરાકની જરૂરિયાત માટે પ્રાથમિક જરૂરિયાત છે બીજી છે જળ પાણી પહેલું છે પાણી અને બીજા નંબરમાં અન્ન અને ત્રીજા નંબરમાં છે સુભાષિત સુભાષિત એટલે જીવન પરિવર્તે જે ઊંકા અક્ષરની અંદર ઊંકા વાક્યની અંદર આપણને વિશેષ સમજણ આપતું છે એટલે સુભાષિત જે જીવન પરિવર્તન કરે છે જે આપણે કંઈક એની અંદરથી વિચારતા વિચારતા રહીએ તેની અંદર વિચારણા મળે છે શું કે તેના અર્થો વિશેષ પ્રમાણમાં જોવા મળે જે આપણે સુભાષિતને વિચારવા માટેનું ખંડ દવા પણ આપી શકાય કેમ કે આપણે આપણા જીવનનું જે સ્તર કરે છે તે સુભાષિત કરે છે જીવનની અંદર માણસને વારંવાર ચેતવતો હોય સમજાવતો હોય તો સુભાષિત તેમાંથી આપણે ધોરણ છની અંદર પાઠ નંબર 7 સુભાષિતનો અભ્યાસ કરીશું પ્રથમ વિદ્યાર્થી મિત્રો હું આપણે પાંચ શ્લોકો છે પાંચમ પાંચ શ્લોકો હું આપણી સમક્ષ ગાન કરી અને સમજાવું છું હસ્તસ્ય ભૂષણમ દાનમ સત્ય સત્યમ કઠસ્ય ભૂષણમ સ્ત્રોતસ્ય ભૂષણમ શાસ્ત્રમ ભૂષણે કિમ પ્રયોજનમ કાકહ ભૂષણમ પિક કૃષ્ણ કો બેર પિક કાકોય વસંત સમયે પ્રાપ્તિ કાકહ કાકહ પિક પિક યથા ચિત્તમ તથા વાચો યથા વાચસ્તા ક્રિયા ચિત્તે વાણ્યા ક્રિયા ચ સાધુના એક રૂપતા સર્વતીર્થમય માતા સર્વદેવમય પિતા માતરમ પિતરમ તસ્માત સર્વ યતેન પૂજ્યતે સુખાર્થિ ચેતત ચેતત વિદ્યાર્થિ ચેતત સુખમ સુખાર્થિ ઉતો વિદ્યા ઉતો વિદ્યાર્થિ મુખમ છેલ પદ ફરી વર્તુલી સુખાર્થિ ચેત ચેતત વિદ્યા વિદ્યાર્થિ ચેતત ચેતત મુખમ સુખમ સુખાર્થિ ઉતો વિદ્યા ઉતો વિદ્યાર્થિ સુખમ તો પહેલા આપણે પહેલા હસ્તસ્ય ભૂષણમ દાનમ સત્યમ કંઠસ્ય ભૂષણમ સ્ત્રોતસ્ય ભૂષણમ શાસ્ત્રમ ભૂષણ કેમ પ્રયોજનમ તો પહેલા શ્લોકમાં આપણે સિદ્ધાર્થ જોઈએ હસ્તસ્ય એટલે કે હાથની ભૂષણમ એટલે આભૂષણ અથવા ઘરેણું દાનમ દાન છે સત્યમ સાચું અથવા સત્ય કંઠસ્ય લેખિકાનું
कुशल या कुशल शास्त्रम એટલે કે શાસ્ત્ર અથવા જ્ઞાન કુશલે અકુશલ કેમ કેમ એટલે શું પ્રયોજનમ પ્રયોજન અથવા હેતુ જેની અંદર આપણે જોઈએ હસ્તસ્ય એ હાથનું ઉષ્ણક આભૂષણ અથવા ઘરેણું દાન દાન છે સત્ય સાચું સત્ય કંઠસ્ય કંઠનું આભૂષણ એ આભૂષણ સ્ત્રોતસ્ય કાનનું શાસ્ત્ર શાસ્ત્ર અથવા જ્ઞાન કિમ એ શું પ્રયોજનમ પ્રયોજન અથવા હેતુ હસ્તસ્ય ઉષ્ણમ દાન સત્ય કંઠસ્ય ઉષ્ણમ ઉષ્ણે કિમ પ્રયોજનમ એટલે કે જેની અંદર હાથનું કરેલું ઘરેણું આપણે જોઈએ છીએ કે હાથનું ઘરેણું ધન આપવાની છે આપણે આપણા કાર્ય માટે અને ધન દ્વારા પુણ્ય મેળવી અને આપણે કામ કરતા હોઈએ છીએ તેવી જ રીતે મુખ્ય ઘરેણું તરીકે જે આપણે સભ્યસ કરીએ છીએ તેની અંદર હસ્તસ્ય પુષ્કમ દાન હાથનું ઘરેણું ધન આપવાની છે નહીં કે તેનાથી કોઈ કાર્ય ખરાબ કરવા માટે બીજું છે સત્યમ કંઠસ્ય ઉષ્ણમ સાચું બોલવું એ કર્મનું આભૂષણ છે તેથી હંમેશા સત્ય બોલવું જોઈએ નહીં કે ખરાબ વ્યક્તિને વર્તન કરવા કે બોલવા માટે અપશબ્દ બોલવા માટે નથી પણ હંમેશા સત્ય બોલવું જોઈએ ખોટું બોલવું જોઈએ નહીં સત્ય બોલવું એ કર્મનું આભૂષણ છે સ્ત્રોતસ્ય ઉષ્ણમ શાસ્ત્રમ કાનનું આભૂષણ કાને સાંભળવા માટેનું શાસ્ત્રનું જ્ઞાન છે તેથી પ્રયોજન જે શાસ્ત્ર સાધુ એ કાનનું આભૂષણ છે આપણે જાણીએ છીએ કે કોઈ સંત થતો હોય તે સાંભળવા માટે કાનનું આભૂષણ છે આપણે જાણીએ છીએ સમાજની અંદર એકબીજાની કટાક્ષ ઉઠે તેની વાતો સાંભળવા ખૂબ જ પ્રયત્ન હોય સમય કાઢતા હોય છે દૂસરે કેમ પ્રયોજન તો બીજા આભૂષણોનું શું જરૂર છે આપણે તો અત્યારે માનીએ છીએ કે સરસ મજાના બગીચાના કે સોના ચાંદીના આભૂષણોનું પ્રયોજન કરીએ છીએ ઉપયોગ કરીએ છીએ પણ હકીકત આપણા જીવનની અંદર ભગવાને કુદરતી દ્વારા આપણું સર્જન એવી રીતે છે જેથી જે તે અંગ છે તેનો ઉપયોગ વિશેષ છે છતાં પણ આપણે આપણા ચારિત્રની અંદર બીજા દેખાવ કરવાની જરૂર નથી આવતી છતાં પણ મનુષ્ય પોતાના દેખાવ માટે બીજા આભૂષણોનો ઉપયોગ કરે છે સોના ચાંદીના આભૂષણો પણ પણ ભગવાને આપણે જે રૂપ આપ્યું છે જે આપણે કાર્ય કરવા માટે જે તે કામ લક્ષી આપ્યું છે તેનો ઉપયોગ સદુપયોગ કરવો જોઈએ જેથી કહ્યું છે હસ્તસ્ય ઉષ્ણમ દાન હાથનું ઘરેણું એ આપણે દાન માટે દાન આપવા માટે છે જેથી આપણે સત્ય પ્રયોજન કરી શકાય સત્ય રીતે ઉપયોગ કરી શકીએ સત્ય કંઠસ્ય ઉષ્ણમ હંમેશા આપણે સત્ય બોલવું જોઈએ એ આપણા કર્મનું આભૂષણ છે જ્યારે આપણે કોઈપણ જગ્યાએ કોઈપણ સંજોગોની અંદર હંમેશા સત્ય બોલવું જોઈએ જેથી કરીને આપણું કાર્ય એ કલ્પનું છે તે સાચું નિષ્ફળ થતો નથી સત્ય જ રહે છે સ્ત્રોતસ્ય ઉષ્ણમ શાસ્ત્ર શાસ્ત્ર સાંભળવું જ્ઞાન સાંભળવું એ આપણા કાનનું આભૂષણ છે જેની અંદર આપણા વડીલો એટલે કે આપણા દાદા દાદી જે સત્સંગ થતો હોય કથા થતી હોય તેની અંદર તેઓ સત્સંગ સાંભળવા જાય છે કેમ કે કાનથી સાંભળી અને પોતાના જીવનની અંદર પશ્ચાતાપ કરવા માટે જીવન જીવ્યા છે તો તેની સરસ મજાનું જીવન જીવી અને જે કાર્ય અંદર પોતાની ખામીઓ હોય એ તેમનેથી સાંભળીને દૂર કરવા માટે ભગવાનને કીર્તન કરતા હોય છે જેથી ભગવાને આપણને સર્વ બધા આવા અંગો આપ્યા હોય છતાં આપણે બીજો આભૂષણનો ઉપયોગ કરતા છીએ જેથી આપણે બીજા આભૂષણનો ઉપયોગ નહીં પણ જે કુદરતી વસ્તુ છે તેનો ઉપયોગ કરતા હોય તો વિદ્યાર્થી મિત્રો મિત્રો બીજો શ્લોક જોઈએ કાકા કૃષ્ણ પિક કૃષ્ણ કો ભેદ પિક કાકો વસંત સમય પ્રાપ્તિ કાકા કાકો પિક પિક જેમ કાકડા અને કોયલ નો તફાવત ભાવ સમજાવતો શ્લોક છે જેને આપણે અભ્યાસ કરીશું પ્રથમ આપણે શબ્દાર્થ જોઈએ
કાકાને ગાબડો કૃષ્ણનો ગાળો છે પીક હોય કોઈ અને શું અહીં શબ્દ ભેરવા કઈ જગ્યા પર ભેદક પણ આવ્યો છે જેની અંદર ભેરવ ની જગ્યાએ બીજો શબ્દ આપણે લઈ શકીએ છીએ ભેદક તફાવત એક કાકડો એટલે કાકડા ને કોયલ ને કાકડામાં વસંત સમયે વસંત ઋતુમાં અથવા વસંત સમયમાં પ્રાપ્તિ આવતા મળીશું.